બીજું કે આપણે દ્વિવર્ણાત્મક નોંધ પણ જોઈશું. ચાલો આપણે શરૂ કરીએ. તો સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર 1 અધલિખિતાની પ્રશ્નના સમૂહ ઉચ્છેદ ઉત્તરમ ચિત્વા લિખત. અધલિખિતાના પ્રશ્નના સમૂહ ચિત્તમ ઉત્તરમ ચિત્વા લિખત. નીચે આપેલા જેટલા પ્રશ્ન છે એનો તમારે શું કરવાનું છે, જવાબ લખવાનો છે. તો પહેલો ક્વેશ્ચન, દિવમ યસ ચક્રે ડેશ, તો શું આવે, મૂર્ધાન. બીજો છે, તનુના ડેશ દેહ, તો શું આવે, અરિષ્ટિ. મેધામે ડેશ દદાતુ, તો શું આવશે, ઇન્દ્ર. પછી છે, માનવસ્ય મનઃ દસ વર્તતે, તો શું આવે, રથ પ્રતિષ્ઠિત. પછી કહો, મોધમ્ન વિદંતે, શું આવે, અપ્રચેતા. પછી પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નના માતૃભાષામાં ઉત્તર આપો. જયેશ બ્રહ્માન માતૃ અને ઉદર કોને કહ્યું છે, તો કે જવાબ આવશે, ખબર છે તમને કે સ્વર્ગ લોકને જયેશ બ્રહ્માન માતૃ કીધું છે અને અંતરિક્ષને તેઓ ઉદર કહ્યો છે. આપણે શ્લોકમાં જોઈ ગયા હતા કે સ્વર્ગને શું કીધું છે, મસ્તક, અને અંતરિક્ષને તેનું ઉદર કહેવામાં આવ્યો છે. જયેશ બ્રહ્માન માતૃ અને ઉદર, તો કે માતૃ છે સ્વર્ગ લોકને, જયેશ બ્રહ્માન માતૃ અને અંતરિક્ષને તેનું ઉદર કહેવામાં આવ્યો છે. ચાલો બીજો પ્રશ્ન, મેધા આપવા માટે કયા કયા દેવને પ્રાર્થના કરવામાં આવેલી, તો આપણે કીધું હતું કે હે ઇન્દ્રદેવ, હે વરુણદેવ, વાયુદેવ, અમને ઉત્તમ પ્રકારની બુદ્ધિ આપો. તો શું આવે, મેધા આપવા માટે વરુણદેવ, બ્રહ્માદેવ, અગ્નિદેવ, ઇન્દ્રદેવ અને વાયુદેવને શું કરવામાં આવ્યું છે, પ્રાર્થના કરવામાં આવી છે. ચલો પછી, મનુષ્યનું મન કેવું છે, કાલે આપણે જોઈ ગયા હતા. તો મનુષ્યનું મન કેવું છે, ચંચળ છે. બીજું કેવું છે, તમારે લખવાનું છે કે વેદામૃતમાંથી લેવામાં આવેલું છે, કે
क्या वेद माथी क्या मंडल माथी ने क्या सूक्त मंत्र माथी लीधो छे। चलो पछी समझावानो मंत्र मां ऋषि इंद्रदेव ने प्रार्थना करता एम कहे छे के तेओ इंद्र ने प्रार्थना करे छे के हे इंद्रदेव अमने उत्तम प्रकारनो ज्ञान आपो, अमने चेतना युक्त सामर्थ्य तथा उत्तम ऐश्वर्य आपो। એટલે આખો જે શ્લોક છે તમારે શું કરવાનું સમજાવી દેવાનો, અમને સ્વસ્થ બનાવતા ઐશ્વર્યની વૃદ્ધિ કરો, અમારી વાણીને મધુર તથા પ્રત્યેક દિવસને ઉત્તમ બનાવો। આખો જે શ્લોક છે ભલે એક સેન્ટેન્સ છે, પરંતુ તમારે શું કરવાનું, આખો જે શ્લોક છે એને સમજાવી દેવાનો। એક તો ઐશ્વર્યની પ્રાપ્તિ કરવા કહે છે, ચેતનાયુક્ત બનાવવા કહે છે, પછી બીજું શું કહે છે તો કે અમને ઉત્તમ પ્રકારની બુદ્ધિ આપો, પછી વાણીની મધુરતા આપો અને સારા દિવસ અમને પ્રદાન કરો, આ બધી માંગણી કરે છે। પછી શું કહે છે, સમૃદ્ધિની કામના કરનારા અને શીઘ્ર કાર્યકુશળ બુદ્ધિમાન મનુષ્ય યજ્ઞ કાર્ય વડે ઉત્તમ માર્ગોને શોધે છે। કોઈ એમ કહે છે કે જે બુદ્ધિશાળી મનુષ્ય હોય છે તે યજ્ઞ કાર્ય કરે છે અને યજ્ઞ કાર્ય દ્વારા સારા અથવા ઉત્તમ માર્ગો શોધતા હોય છે અને તે માર્ગ પર ચાલીને ઇન્દ્રની મિત્રતા પ્રાપ્ત કરે છે। હવે યજ્ઞ કરે છે, યજ્ઞ કરે એટલે તરત એમને ઉત્તમ માર્ગ શોધતા હોય છે અને ઉત્તમ માર્ગ પર ચાલીને પછી એ લોકો ઇન્દ્રની મિત્રતા બનાવતા હોય છે, અથવા તો આવા લોકોનો જ ઇન્દ્ર શું બને છે, મિત્ર બને છે। એટલા માટે અહીંયા ઇન્દ્રદેવની વાત કરી છે કે ઇન્દ્રદેવ કોના મિત્ર બને, તો કે જે સારા વ્યક્તિ હોય તો પહેલાં યજ્ઞ કાર્ય કરે છે, યજ્ઞ કાર્ય કર્યા પછી ઉત્તમ માર્ગને શોધે છે, ઉત્તમ માર્ગ શોધે એટલે એના પર ચાલીને પછી ઇન્દ્રની મિત્રતા પ્રાપ્ત થાય છે, અથવા તો ઇન્દ્રદેવ જ આવા વ્યક્તિનો શું બને છે, મિત્ર બનતા હોય છે। ચાલો આવો, જે મનુષ્યની વાણીમાં મધુરતા હોય છે તથા જે અન્યની સાથે મધુર ભાષા બોલે છે તેના સર્વ દિવસો સુખપૂર્વક પસાર થાય છે। આખો દિવસ આપણે કોઈકની સાથે ગમે તેવું બોલે, ગમે તે ભાષાનો ઉપયોગ કરીએ તો આપણો એ લોકોનું મન તો ખરાબ થાય, સાથે સાથે આપણું પણ ખરાબ થાય છે। એટલે જો આપણે આખો દિવસ સારા વાણી બોલે, સારી વાણી બોલે અથવા મધુર બોલે તો આપણો દિવસ પણ સારો જાય અને આપણી સાથે બીજાના દિવસો પણ સારા જાય છે। એટલે આખો દિવસ એવો બને છે આપણો સુખપૂર્વક પસાર થાય છે, પણ ક્યારે જો બીજા વ્યક્તિ સાથે આપણે મધુરતાથી બોલીશું, મધુર વાણી બોલીશું તો શું થશે, આપણો આખો દિવસ સુખપૂર્વક પસાર થશે। હવે જે આવા વ્યક્તિ હોય છે કે જે મધુર બોલે છે એનો કોઈ મિત્ર કોઈ શત્રુ હોતો નથી, તેને સર્વ પ્રકારના ધન પણ પ્રાપ્ત થતા હોય છે અને દરેક વ્યક્તિ એની મદદ પણ કરે છે, તે ધનથી ઉત્તમ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે અને સૌભાગ્ય પણ જો ધન હોય તો સૌભાગ્ય પણ સારું પ્રાપ્ત થાય છે, તે સૌભાગ્યના લીધે હંમેશા પ્રસન્ન મનવાળું રહે છે। જો વાણી સારી હોય તો શું થાય, બધા સાથે એનું સારી રીતે મિત્ર પણ બને, કોઈ શત્રુ હોતા નથી અને કોઈ શત્રુ ના હોય તો અન્ય સર્વ પ્રકારે એને ધન પ્રાપ્ત થાય અને ધન પ્રાપ્ત થાય તો એને ઉત્તમ સૌભાગ્ય પણ પ્રાપ્ત થાય છે, તે સૌભાગ્યના લીધે હંમેશા પ્રસન્ન મનવાળું પણ બને છે। તેથી વાણીની મધુરતા સર્વસ્વનું મૂળ છે। આમ પ્રસ્તુત મંત્રમાં ઋષિ પ્રાર્થના દ્વારા એકી સાથે છ બાબતોને આવરી લે છે, કેટલી બાબતો, કે છ બાબતોને આવરી લે છે, તો એક તો ઉત્તમ પ્રકારનું ધન, બીજું ઐશ્વર્ય, પછી સમૃદ્ધિ, વાણીની મધુરતા, શત્રુ હોતા નથી, ઉત્તમ પ્રકારનું સૌભાગ્ય, આ બધી બાબતોનો શું થાય છે, સમાવેશ થાય છે। પછી શું કહે છે, જીવન યાપન માટે ધન અત્યંત આવશ્યક છે। તમને બધાને ખબર જ છે કે ધન ખૂબ જ જરૂરી છે, પૈસો ના હોય તો આપણે પૈસા વગર ચાલે નહીં, એટલે ધન આપણા માટે ખૂબ જ જરૂરી છે, પરંતુ ધનની સમૃદ્ધિ આવતા મનુષ્ય મધુર ભાષી બનવું જોઈએ, અહંકાર મત વગર ત્યજી દેવા। કેટલીક વાર એવું બને છે કે માણસ પાસે જ્યારે પૈસો વધુ પડતો આવી જાય તો તે શું બની જાય છે, અહંકારી બની જતો હોય છે, એટલે જ્યારે પણ એની પાસે વધુ પડતો પૈસો આવે, પૈસાની સમૃદ્ધિ આવે તો એને અહંકાર છોડી દેવો પડે અને મને મધુર ભાષી બનવું જોઈએ। સૌને મિત્ર બનનાર જન પર ઇન્દ્રની કૃપા વર્ષે છે, બધાને જો આપણે મિત્ર બનાવીએ એના ઉપર હંમેશા ઇન્દ્રની કૃપા વર્ષે છે અને તેથી તેને ધનની વૃદ્ધિ તથા શરીરની નિરોગીતા પ્રાપ્ત થાય છે। હવે ધનની વૃદ્ધિ, ધન તો મળે પણ ધનની વૃદ્ધિ પણ કરવી, પૈસા આપણી પાસે આવી જાય પણ પૈસા ટકે ના તો, એટલે ધનની વૃદ્ધિ અને શરીરની નિરોગીતા પણ પ્રાપ્ત થાય છે। આમ ધન અને સમૃદ્ધિ કીર્તિની ઈચ્છા કરનારા લોકોએ કાર્ય નિપુણ તથા મધુર ભાષી બનવું
કેવા બનવું જોઈએ તો કે મધુર ભાષી સારું બોલનાર મધુર બોલનાર બનવું જોઈએ ચલો પછી બીજો છે તન્મે મનસ્વ સંકલ્પમ અસ્તુ આ પણ આપણે પેલો કાલે જોઈ લો કે શું છે તે મારું મન સુખ સંકલ્પવાળું થાવ અથવા સારા વિચારોવાળું પહેલા આપણે શાની વાત કરેલી ધન ધન પ્રાપ્તિની વાત કરી હવે બીજે શાની વાત કરી છે તો કે મનની વાત કરી છે સારા વિચારોની વાત કરી છે તો જોઈએ ભાષાંતર પહેલા જોઈએ તે મારું મન સુખ સંકલ્પવાળું થાવ તે મારું મન સુખ સંકલ્પવાળું થાવ તન્મે મનસ્વ સંકલ્પમ અસ્તુ તન્મે મન શિવ સંકલ્પ તન્મે મન શિવ સંકલ્પ મસ્તુ શું થઈ વિદ્યાર્થી તો કે તે મારું મન શિવ સંકલ્પવાળું બનવું અથવા સારા સંકલ્પવાળું બનવું સારા વિચારવાળું બનવું તે મારું મન સુખ સંકલ્પવાળું થાવ તો જોઈએ તો કે પ્રસ્તુત જે પંક્તિ છે તો પહેલા તમને કીધેલું એ રીતે વેદાંગમ નામના પદ્ય પાઠમાંથી લેવામાં આવી છે પછી યજુર્વેદના 34ના મંત્રના 6માંથી ઉદ્ધવત કરવામાં આવ્યું છે અથવા લેવામાં આવ્યું છે આ મંત્ર યજુર્વેદના સુપ્રસિદ્ધ શિવ સંકલ્પ સૂક્તના પ્રસિદ્ધ મંત્રોનો એક અંશ છે એટલે કે આ જે શિવ સંકલ્પ સૂક્ત છે એનો એક મંત્રોનો એક અંશ છે જેમાં મન તથા માનસિક વૃત્તિઓનું પ્રતિપાદન અત્યંત ઉપાદાય રીતે કરવામાં આવ્યું છે પછી શું છે પ્રસ્તુત મંત્રમાં ઋષિ પોતાનું મન કલ્યાણકારી સંકલ્પવાળું બને એવી પ્રાર્થના કરે છે હવે જે ઋષિ છે તે પ્રાર્થના કરે છે કે જે મારું મન છે તે શુભ સંકલ્પવાળું અથવા સારા વિચારવાળું બને કાલે તમને સમજાવ્યું કે આપણે ભગવાન પાસે ધન માંગીએ સંપત્તિ માંગીએ બધું જ માંગીએ પરંતુ આપણે શું માંગવું જોઈએ મને સારા વિચાર આપો તો મારું મન શુભ સંકલ્પવાળું થાય એવો આપણે શું કરવું જોઈએ પ્રાર્થના કરવું જોઈએ મન સારું હોય તો આપણું બધું સારું થાય મન સારું ના હોય તો પછી આપણે બધું સારું થતું નથી તેઓ શું પછી શું કહે છે તેઓ પ્રસ્તુત મંત્રમાં ઋષિ પોતાનું મન કલ્યાણકારી સંકલ્પવાળું બને તેઓ શુભ સંકલ્પ વ્યક્ત કરે છે આ માટે તેઓ જણાવે છે કે સારો સાથી પછી ઉદાહરણ મનના માટે એક ઉદાહરણ આપેલું સારથીનું ઉદાહરણ લીધું એ તમારે આપણે સમજાવી દેવું કે એક સારો સારથી હોય તે શું કરે છે ઘોડાને શું કરે ઘોડાને દોરે છે એવી રીતે મનુષ્યને તેનું મન દોરે છે પરંતુ જો સારથી સારો ના હોય અને ઘોડાને બરાબર લઈ ના જાય તો પછી ઘોડો શું કરે ગમે તે નુકસાન પણ કરી શકે છે એવી રીતે મનુષ્યનું મન પણ સારું ના હોય તો પછી એનું મન શું કરે ગમે તેની સાથે ઝઘડા પણ કરે દુશ્મનના વાટ પણ કરે છે તે હૃદયમાં રહેલું જે ચંચળ અતિશય વેગવાળું મન પાછું કેવું હોય છે જુવાન અજીર્ણ ચંચળ અને અતિશય વેગવાળું હોય છે આવું મારું મન શુભ સંકલ્પવાળું થાવો એવી પ્રાર્થના કરે છે હવે સંકલ્પની બે દિશાઓ છે કેટલી દિશાઓ છે આપણે વિચાર આવે બે પ્રકારના વિચાર આવે બે પ્રકારના સંકલ્પ હોય છે એક તો શિવ સંકલ્પ અને બીજું છે અશિવ સંકલ્પ જો શિવ એટલે કે કલ્યાણ કરવું અને અશિવ એટલે અકલ્યાણ શિવ એટલે કલ્યાણ અને અશિવ એટલે અકલ્યાણ મારું મન કલ્યાણકારી વિચારોવાળું થાવો બનો તેવી શુભ ભાવના ભક્ત અહીં વ્યક્ત કરે છે જે મન જાગૃત અવસ્થામાં પણ દૂર સુધી ગમન કરે છે બધાએ શિવ સંકલ્પ કરવો જોઈએ નહીં કે અશિવ અને નિંદ્ર અવસ્થામાં પણ ઘણે દૂર સુધી જાય છે જે સંપૂર્ણ પ્રાણીઓના શરીરમાં વિદ્યમાન છે જો આપણે શિવ સંકલ્પ કરીએ બરાબર તો જેનું મન દૂર સુધી શું કરે છે ગમન કરતું હોય છે દૂર સુધી જાય છે અને નિંદ્ર અવસ્થામાં પણ એનું મન ઘણે દૂર સુધી જતું હોય છે અને દરેકે દરેક મનુષ્યમાં અથવા તેના શરીરમાં વિદ્યમાન હોય છે મન તથા જે અમર પ્રકાશ જ્યોતિ સ્વરૂપ છે જેના વિના કોઈ પણ કાર્ય સંપાદન કરવું શક્ય નથી તે મારું મન શ્રેષ્ઠ કલ્યાણકારી સંકલ્પથી યોગ થાવ બધાને ખબર છે કે આપણી અંદર કોણ વસેલું છે તો કે પ્રકાશ જ્યોતિ સ્વરૂપ ભગવાન વસેલા છે અને જે આપણું શું કરે છે કલ્યાણ કરે છે એટલા માટે આપણે ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ કે મારું મન શુભ સંકલ્પવાળું અથવા શિવ સંકલ્પવાળું થાય પહેલાં તો સંકલ્પ
પછી શું કીધું છે તે માર્ગમાં નિસ્વેશ કલ્યાણકારી સંકલ્પથી યુક્ત હોય જે વૃદ્ધ અવસ્થા રહી સદા યુવાન છે તે મન હંમેશા ઉત્તમ વિચારો અને શુભ કાર્યમાં પ્રેરે જો આપણો વિચાર સારો હોય તો આપણે કાર્ય પણ સારું કરીએ છે આ પ્રમાણે શુભ શિવ સંકલ્પ કરીને જે મનુષ્ય કર્મ કરે છે તે હંમેશા પુણ્ય કર્મ બની રહે છે એટલે જે કાર્ય કરે તેમાં તેને પુણ્ય કર્મ કરતું હોય છે નહીં કે પાપનું કાર્ય જ્યારે અશુભ સંકલ્પવાળો વ્યક્તિ આ કાર્ય પાપ કર્મ બની રહે છે તો સારા વિચારોથી આપણે કાર્ય કરીએ તો પુણ્ય કર્મ કહેવાય અને ખરાબ વિચારોથી કરીએ તો પાપ કર્મ કહેવાય કાલે તમને એક્ઝામ્પલ આપેલું કે જો વૃદ્ધ વ્યક્તિ હોય તે શરીરથી બુલેટ ઉડી જાય અથવા તો નબળો પડી જાય વીક બની જાય પરંતુ જો તે મનથી સારો હોય મનના વિચારો એનો ક્યારેય પણ દૂર થતા નથી અથવા નબળો પડતો નથી એનું મન હજી પણ ભલે ઉડી થાય છતાં પણ મન કેવું રહે છે યુવાન અજ્ઞાન અને અતિશય વેગવાન રહેતું હોય છે કહેવાય છે ને કે જો મનથી જે વ્યક્તિ ભાંગી જાય એ પછી સંપૂર્ણપણે ભાંગી જતો હોય છે એટલે મન નથી ક્યારે પણ ભાંગવું જોઈએ નહીં મનમાં સારા વિચારો આવવા જોઈએ ચાલો બીજું જોઈએ ત્રીજું જોઈએ કેવલા તો ભવતી કેવલા પણ વ્યર્થ છે ઘણા વ્યક્તિ પાસે ઘણું બધું અન્ન અનાજ હોય
दान आपवाना बे तथ्य रजू करे छे। पहेलुं व्यवहारिक दृष्टिए विचारता धन अनुदान करनार अन्यनी सहानुभूति पामे छे। दान ग्रहण करनार तेमने भविष्यमां आपत्तिना समये मददरूप बनी शके एम छे। हवे जो कोई व्यक्ति पासे घणुं बधुं धन होय तो व्यवहारिक दृष्टिए विचारे तो तमने खबर पड़े कि आ जे धन अने अन छे ते जो कोई बीजा व्यक्ति ने शुं करे दान करे तो शुं थाय जो एना एनी पासे कोई वार मुसीबत आवे तो ए धन पेलो व्यक्ति ने आपे तो आ रीते एनी मदद पण थाय छे। एटले आपत्तिना समये ने मददरूप बनी शके छे। परंतु आपणे कोई बीजाने ना आपे तो बीजो व्यक्ति पण आपणने आપશે નહીં। પછી શું કહે છે ભવિષ્યમાં આપત્તિના સમયે મદદરૂપ બની શકે એમ છે। તેમજ દાનથી નવા સંબંધ બંધાતા મિત્ર પણ પ્રાપ્ત થાય છે। તો દાન કરી બીજાની મદદ કરીએ તો મિત્ર પણ આપણા સારા બની રહે છે। બીજું તત્વજ્ઞાનની દ્રષ્ટિએ વિચારીએ તો ધન હંમેશા અસ્થિર રહે છે। ધન કેવું છે તત્વજ્ઞાનની દ્રષ્ટિએ તો ધન હંમેશા અસ્થિર રહે છે, સ્થિર રહેતું નથી। અસ્થિર એટલે આજે આની પાસે છે તો કાલે શું થઈ જાય બીજા પાસે પણ આવી શકે છે। આજે આ ધનવાન છે તો બીજા દિવસે પેલો ધનવાન બની શકે છે, એટલે અસ્થિર છે। એક જગ્યાએ ટકી રહેતો પૈસો એક જગ્યાએ ટકતો નથી, તે એક સ્થળેથી બીજા સ્થળે જતું હોય છે। તેથી જેની પાસે હોય તેને દાન તો કરવો જોઈએ। આજે આપણી પાસે છે તો આપણે શું કરવું જોઈએ, તે બીજાને આપવો જોઈએ। બની શકે બીજી વાર આપણી પાસે નથી તો તે વ્યક્તિ આપણને આપશે, એટલે ધન કેવું છે અસ્થિર છે। કેમ કે કેવળ પોતે જ ખાનાર અન્યને ન આપનાર વ્યક્તિ અન્ન નહીં પરંતુ પાપ ખાય છે। જો આપણે બીજાને ના આપીએ તો ફક્ત એકલા ખાઈએ તો પાપને ખાઈએ છીએ એમ કહી શકાય। આમ મનુષ્ય માત્ર ભૂખથી જ મરે છે એવું નથી, બહુ ખાનારને પણ મૃત્યુ તો થાવે જ છે। તેથી અન્ન ધન વેચીને જ ખાવું જોઈએ એવા સૂચનને અહીં વક્ર તિથિ રજૂ કરવામાં આવ્યું છે। એટલે અન્ન જે વાત છે અન્ન અને ધન વેચીને ખાવું જોઈએ એવું અહીંયા કહેવામાં આવ્યું છે। પ્રશ્ન નંબર 4 વિવરણાત્મક નોંધ જોઈશું। તો કાલે આપણે જોયેલો કે સંદર્ભ વાક્ય સમજાવવાનું હતું, એના 3 સંદર્ભ આપણે સમજાવેલા, બીજા પ્રશ્ન કરી પણ કરી હતી। હવે આજે આપણે વિવરણાત્મક નોંધ જોઈશું। પહેલું છે જયેશ બ્રહ્મા। જયેશ બ્રહ્મા કોણ છે તેના વિશે તમને પણ આજે આપણે જોઈશું। જો એક્ઝામમાં પૂછાય તો તમારે આટલું લખીને આવવાનું છે। સામાન્ય રીતે જયેશનો પ્રચલિત અર્થ ઉંમરમાં મોટો એવો થાય છે। આપણે ખબર છે જયેશ એટલે આપણો મોટો ભાઈ, આપણાથી જે મોટું હોય એને શું કહીએ છીએ, જ્યેષ્ઠ કહીએ છીએ। એટલે સામાન્ય રીતે જ્યેષ્ઠનો પ્રચલિત અર્થ ઉંમરમાં મોટો એવો થાય છે, પરંતુ એનો એક અર્થ ગુણ શ્રેષ્ઠ પણ થાય છે, ગુણની દ્રષ્ટિએ ઉત્તમ એવો પણ થાય છે। જ્યેષ્ઠ બ્રહ્મા વિશે દાર્શનિકોના 2 મતો છે। એક, સામાન્ય અનુસાર જ્યેષ્ઠમાં સૌથી મોટો જે હોય તે જ્યેષ્ઠ બ્રહ્મા છે। એક અર્થ એવો થાય જ્યેષ્ઠ એટલે કે સૌથી મોટો, અને બીજો અર્થ તેના કનિષ્ઠ અર્થાત નાના છે, બરાબર। તો બીજો જે અર્થ છે તે એવો છે કે વેદાંતના અપર બ્રહ્મ અને પરબ્રહ્મ સમાન છે। જ્યેષ્ઠ એટલે પરબ્રહ્મ અથવા અપરબ્રહ્મ અને પરબ્રહ્મ એવો થાય છે। જ્યેષ્ઠનો એક અર્થ કે આપણાથી જે મોટો છે એને શું કહેવાય, જ્યેષ્ઠ કહેવાય, અને બીજો અર્થ લઈએ તો કે અપરબ્રહ્મ, વેદાંતમાં અપરબ્રહ્મ અથવા પરબ્રહ્મ એટલે કોણ, જ્યેષ્ઠ બ્રહ્મ જે સર્વસ્વ છે, બ્રહ્મ છે તે। અહીં જ્યેષ્ઠ બ્રહ્માને માનવ શરીરનું રૂપક આપવામાં આવ્યું છે। શાનું રૂપક આપવામાં આવ્યું છે, કે માનવ શરીરનું રૂપક આપવામાં આવ્યું છે। તો કે સ્વર્ગલોક એનું મસ્તક છે, અંતરિક્ષ એનું ઉદર છે, આ રીતે આપણે જોયું હતું। તો શાનું શાનું રૂપક આપવામાં આવ્યું છે, તો કે જેમ મનુષ્યના શરીરમાં માથું આંખ ઉદર છે તેમ સમગ્ર સૃષ્ટિ રૂપી શરીરમાં અંતરિક્ષ જે
पृथ्वी नु सर्जन करवो एनो संवाद पण करवो, उद्भव करवो तेनु पालन करवो ने संवाद करवो। चलो पछी छे मेधा। मेधा एटले बुद्धि, पण केवी बुद्धि? उत्तम प्रकारनी मेधा अर्थात धारणात्मक शक्ति। बुद्धि मेधा बुद्धि नो एक प्रकार छे। बुद्धि नो एक प्रकार कयो छे? तो के मेधा। जे धारण करनारी एटले के अमुक विशेष के ज्ञान ने धारण करनारी बुद्धि छे तेने मेधा कहेवामां आवे। जे अमुक विशिष्ट ज्ञान ने धारण करो एटले शुं? मेधा। स्मरण रूपी बुद्धि नी धारणा शक्ति एटले मेधा। एक तो विशेष प्रकारे ज्ञान ने धारण करवो એટલે મેધા, અને બીજું કે સ્મરણ રૂપી બુદ્ધિની ધારણા કરવી એટલે પણ શું થાય? મેધા। નિર્ધારણા બુદ્ધિ મેધા, શુદ્ધ બુદ્ધિ જેના પર કામ ક્રોધ લોભ। શુદ્ધ બુદ્ધિ કોને કહેવાય? કે જેના પર કામ ક્રોધ લોભ મોહ માયા વગેરે વિકારોથી વિકારોની અસર થતી નથી તેને શું કહેવાય? શુદ્ધ બુદ્ધિ કહેવાય। તે માત્ર જ્ઞાનનું કાર્ય કરનારી છે, સ્વચ્છ બુદ્ધિ છે। અધ્યાપન કાર્ય વખતે ગુરુ શિષ્યને જે શીખવે છે મેધા મગ્ની
प्रजापतिः मेधा इंद्रियश्च वायुश्च मेधाधाता ददातु मे स्वाहा। पछी बीजो श्लोक तो सुसारथी अश्वानिव यन मनुष्या नेयिते अभिवाचिन इव हर प्रतिष्ठम यद चिरम जोरिष्टम तन्मे मनः शिव संकल्पम अस्तु। थैंक यू।